નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત આ વિડીયોમાં આપણે વિષય ઇંગ્લિશ ઓફ ધ ધ સોલ્યુશન એટલે કે અહીં જે તમને કાવ્ય આપેલું છે તેનું તમારે પઠન કરવાનું છે વાંચવાનું છે જેમ કે આઈ વોન્ટ ટુ બી એ કાઇટ સો ધેટ આઈ કેન રાઇઝ અબવ ધ બિલ્ડિંગ હાઇટ તો એ રીતે તમારે આ સમગ્ર પોયમ વાંચવાની છે હવે જોઈએ ખાલી જગ્યા જે આપણે કવિતાના આધારે જ પૂરવાની છે આઈ વોન્ટ ટુ સો આઈ વિશ ટુ બી એ ત્રીજી ખાલી જગ્યા આઈ વોન્ટ ટુ બુવ અબોવ લિટલ બર્ડ સો આઈ વિશ ટુ બી અ ક્લાઉડ ચલો ચિત્ર દોરીને રંગ પૂરો તો અહીં તમારે કાઇટ એટલે કે પતંગ પ્લેન એટલે કે વિમાન અને બર્ડ એટલે કે પક્ષીનું ચિત્ર દોરીને તેમાં રંગ પૂરવાનો છે ચલો આગળની પ્રવૃત્તિ ઉદાહરણ સમજીને આવા બીજા વાક્ય બનાવો પેલું ઉદાહરણ રોલ નંબર વન ઇઝ મિતેશ હી ઇઝ ફર્સ્ટ ઇન ધ રજિસ્ટર રોલ નંબર ટુ ઇઝ ફરહાન હી ઇઝ સેકન્ડ ઇન ધ રજિસ્ટર એટલે કે અહીં આપણે હાજરી પત્રકની વાત છે તો આ મુજબ આપણે બીજા નામ લખવાના છે તેના રોલ નંબર લખવાના છે તે ફર્સ્ટ છે સેકન્ડ છે એ પણ દર્શાવવાનું છે અને તે વિદ્યાર્થીનું નામ પણ અહીં લખવાનું છે હવે આના જ આધારે આપણે વાક્ય બનાવવાના છે જેમ કે રોલ નંબર વન ઇઝ રાહુલ હે ઇઝ ફર્સ્ટ ઇન રજિસ્ટર બીજું વાક્ય રોલ નંબર ટુ ઇઝ देव ही इज से रोल नंबर फाइव इज अंकित हि इज फिफ्थ इन रजिस्टर रोल नंबर थ्री इज मोहन ही इज थर्ड इन रजिस्टर रोल नंबर टेन इज अमर ही इज टेन्थ इन द रजिस्टर आगे फाइंड आउट द एनिमल बर्ड्स एंड इन्सेक्ट एक्जाम्पल અહીં જે સ્પેલિંગ છે એમાંથી આપણે પ્રાણી શોધેલું છે બિયર બિયર એટલે રીંચ તો એ મુજબ પેલા સ્પેલિંગમાંથી થશે એન્ટ કાઉ ક્રો કેટ રેટ બેટ તો આ રીતે આપણે સ્પેલિંગમાં છુપાયેલા અન્ય સ્પેલિંગ શોધી શકીએ હવે અહીં સ્પેલિંગમાં ખૂટતો અક્ષર પૂરવાનો છે જેથી આખો સ્પેલિંગ કમ્પ્લીટ થાય તો ડોર ફૂડ ટ્રી લક ફોલો એન્ડ નીડલ હવે અહીં એક કાવ્ય આપેલું છે જે તમારે ગાવાનું છે ડાન્સ લિટલ બેબી ડાન્સ અપ હાઈ નેવર માઇન્ડ બેબી મધર ઇઝ બાય તો આ રીતે સરસ પોયમ છે તે તમારે જાતે ગાવાની છે તો આ સાથે જ આપણે ચેપ્ટર નાઇન ફિફ્થ ઓફ ધ સિક્સ્થ નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ